નમસ્કાર જનફરિયાદ સાપ્તાહિક એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ મુખ્ય સમાચાર અશ્લીલ સામગ્રીમાં બાળકોનો ઉપયોગ કરવો એ ગુનો અને ગંભીર ચિંતાનો વિષય સુપ્રીમ કોર્ટ પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલવા ત્રણસો તેત્રીસ કરોડના ખર્ચે મધ્ય ઝોનના છ વોર્ડમાં પાણી ડ્રેનેજની લાઇન બદલાશે કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહના ભૂતપૂર્વ સચિન સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ બંધ કર્યો ઓડિશાના રાયગઢ જિલ્લામાં મહાનદીમાં બોટ ડૂબી જવાથી અત્યાર સુધીમાં આઠ લોકોના મોત નાગાલેન્ડમાં છ જિલ્લાના ચાર લાખ મતદારોમાંથી કોઈએ ન કર્યું વોટિંગ મોમા મરચું ભરીને હોઠ ઉપર ફેવિક્વિક લગાવી દીધા એક મહિના સુધી ગોંધી રાખી ટોર્ચર અને શારીરિક શોષણ કર્યું પંજાબની સંગરૂર જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ બે કેદીઓના મોત સવગઢ ગામે ગેરકાયદેસર માટી પુરાણ મુદ્દે મહિલા ફોરેસ્ટને લાફા મારતા પિતા પુત્ર સામે ફરિયાદ તંત્રીલેખ બંધારણ લોકતંત્રના ખાત્માનો હાવ પત્રવાળી બેતાળીસ પત્રોત્સવ સાહિત્ય સંગીતનું વિશ્વ એડમિન કૌશિક શાહ રાજુલ શાહ રાજુલ કૌશિક ખૂબ જ સુંદર વાંચવા જેવી વાર્તા એકવીસથી ત્રેવીસ એપ્રિલ સુધી બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન એક વર્ષમાં સોળ ગુનામાં ત્રણ કરોડની ઠગાઈ શિક્ષક કર્મી સહિતના ભોગ બન્યા પતંજલિ યોગ શિબિરોની એન્ટ્રી ફી પર આપવો પડશે સર્વિસ ટેક્સ સુપ્રીમ કોર્ટ પાકિસ્તાનમાં ચીની પછી હવે જાપાનીઓ પર હુમલો ડ્રાઈવર અને સુરક્ષા સુરક્ષાગાર્ડનું મોત બ્રિટનમાં બીમારીને કારણે રજા લેનાર લોકોની સંખ્યા વધી અમેરિકાએ પેલેસ્ટાઇનને સંયુક્ત રાષ્ટ્રનો સ્થાયી સભ્ય બનાવવાના પ્રસ્તાવને રોક્યો આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ